અમારી D9 ન્યૂઝ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, ક્લિક કરો, બે આઇકન કરો અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ. બે દિવસ અગાઉ માંગરોળ તાલુકાના કિમચા રસ્તાથી માંડવી જતા રાજ્ય ધોરી માર્ગ ઉપર પાલોદ નજીક એક હાઇવા ચાલકે સ્ટેરિંગ ઉપરનો કાબુ ગુમાવતા માર્ગની બાજુમાં સુતેલા મજૂરો ઉપર હાઇવા ચઢાવી દીધું હતું, જેને પગલે 15 લોકોના મોત થયા હતા. આ ગંભીર બનાવને પગલે સમગ્ર રાજ્યમાં પડઘો પડ્યો છે. સાથે જ આ બનાવને પગલે રાજ્યના વનમંત્રી ગણપતસિંહ વસાવા તથા સુરત રેન્જના રેન્જ આઈજી રાજકુમાર પાડિયન પણ સ્થળ ઉપર દોડી આવ્યા હતા. આ બનાવ બાદ સુરત ગ્રામ્ય પોલીસ હરકતમાં આવી ગઈ છે. જિલ્લા પોલીસે જિલ્લાભરના પોલીસ મથકોને પોતાના વિસ્તારમાંથી પસાર થતા માર્ગો ઉપર વાહન ચેકિંગની કામગીરી વધુ સઘન બનાવી કાયદેસરની કાર્યવાહી કરવાના ગઈકાલે આદેશો આપ્યા હતા. આજે તારીખ 21 જાન્યુઆરીના સવારે માંગરોળ પોલીસના જવાન કિરણભાઈ રોહિત અને ટ્રાફિકના જવાનો મોસાલી 4 રસ્તા ખાતે વાહન ચેકિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન એક મિની ટ્રક નંબર GJ05BX0238 પસાર થતા પોલીસની ટીમે આ વાહનને અટકાવી ચાલક પાસે લાયસન્સ, આરસી બુક અને વીમાની પોલિસીની માંગ કરતા ચાલક પાસે એક પણ કાગળ ન હતા, જેને પગલે પોલીસ ટીમે આ મિની ટ્રકને ડિટેન કરી માંગરોળ પોલીસ મથક ખાતે લઈ આવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વધુમાં મળેલી માહિતી મુજબ આ વાહનનો છેલ્લા 2 વર્ષથી વીમાની પોલિસી રિન્યુઅલ કરવામાં આવી નથી. નઝીર પાંડોર, D9 ન્યૂઝ, માંગરોળ.